નમસ્કાર, આપની સાથે હું છું વિનલ. હવે જોઈએ સમાચાર વિગતવાર. તો રાજ્યની અંદર જે રીતે સહાયનું વળતર આપવામાં આવ્યું છે ને તેમાં વિલંબ જોવા મળે છે. હાઈકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી રાજ્ય સરકારને, તેવામાં ગુજરાત સરકારના અધિકારીઓ દ્વારા હાઈકોર્ટ સમક્ષ માફી માંગવામાં આવી છે. કોરોનાને કારણે વળતર આપવામાં વિલંબ થયો, જમીન સંપાદન કેસમાં વળતર આપવામાં વિલંબ થયો. હાઈકોર્ટમાં આને લઈને અરજી થઈ હતી તો હાઈકોર્ટે અસરગ્રસ્ત પરિવારના સમર્થનમાં ચુકાદો આપ્યો. સપ્તાહમાં અસરગ્રસ્તોને વળતર ચૂકવી દેવામાં આવે તેવા સ્પષ્ટ આદેશ હાઈકોર્ટ દ્વારા કરી દેવામાં આવ્યા છે અને તેવામાં ગુજરાત સરકારના અધિકારીઓએ માફી પણ માંગી છે હાઈકોર્ટ સમક્ષ. અને હવે આ તમામ કામગીરીને વળતર ચૂકવવાની જે કામગીરી છે તેને એક જ સપ્તાહની અંદર પૂરી કરવાની રહેશે તેવા આદેશ હાઈકોર્ટે આપી દીધા છે. કોરોનાને કારણે વળતર આપવામાં વિલંબ થયો તેવું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ જમીન સંપાદન કેસમાં વળતર માટે ખાસ અરજી કરવામાં આવી હતી. હાઈકોર્ટમાં અરજી થઈ હતી આ મુદ્દે અને હાઈકોર્ટે પરિવારજનોના સમર્થનમાં, જે અસરગ્રસ્ત પરિવારો છે તેમના સમર્થનમાં ચુકાદો આપ્યો અને આ મુદ્દે ટકોર કરવામાં આવી અધિકારીઓને કે કેમ હજી સુધી તેમને સહાયની રકમ, તેમનું વળતર નથી ચૂકવવામાં આવ્યું.